નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. તમે જે આ વનસ્પતિ જોઈ રહ્યા છો તે વનસ્પતિ માનવ શરીર માટે ખૂબ જ મહત્ત્વના કામ કરે છે અને આયુર્વેદિક રીતે અલગ અલગ ઉપયોગીતા ખૂબ જ આ વનસ્પતિની જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિને પથરી બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈને સોજા બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ વ્યક્તિને તાવ બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. તે ઉપરાંત કોઈ ગરડા વ્યક્તિને હંમેશા માટે જુવાન રહેવું હોય તે બાબતમાં પણ આ જે વનસ્પતિ છે ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. કોઈ વ્યક્તિને ઊંઘ ના આવતી હોય, સંધિવાના સોજા બાબતની સમસ્યા હોય, આંખ બાબતની કોઈ પણ સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. તે ઉપરાંત યોનિશોળ બાબતની સમસ્યા હોય અને સુખેથી પ્રસવ કરાવવા માટે આવી અલગ અલગ ઉપયોગીતા આ વનસ્પતિની છે અને આ વનસ્પતિ છે એના મૂળ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે આ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને સાટોડી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત નાનો વસેડો, વસેડી, પુનર્વા અને રાતો વસોડો એવા અલગ અલગ નામથી ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને હિન્દીમાં પુનર્વા તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત સંસ્કૃતમાં પણ આ વનસ્પતિને રક્ત પુનર્વા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વનસ્પતિનું જો લેટિનમાં નામ જોઈએ, ટ્રાયન્થેમા ક્રિસ્ટેલિના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે એની ઓળખ બાબતની વાત કરીએ તો સાટોડી છે એ ઘણી બધી એની અલગ અલગ જાતો જોવા મળે છે. સાટોડીની ડાળો છે એ રાતા અને લાલ રંગની જોવા મળે છે અને સુકાઈ ગયા તે કાળી થઈ જાય છે. સાટોડીના પાન લીલા અથવા તો રાતા એવા કલરના જોવા મળે છે અને ગોળાઈવાળા હોય છે. સાટોડીનું જે ફૂલ છે એ ધોળું અથવા તો રાતા કલરનું જોવા મળે છે અને સાટોડી છે એકદમ જાણીતી વનસ્પતિ છે એટલે લગભગ તમામ લોકો આ વનસ્પતિને ઓળખતા જશે. તે ઉપરાંત હવે આપણે એની આયુર્વેદિક ઉપયોગીતા બાબતની જો વાત કરીએ તો પહેલો જે પ્રયોગ છે એ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે. પથરી બાબતની સમસ્યા હોય તો પથરી બાબતની જે લોકોને સમસ્યા હોય એને સાટોડીના મૂળ લઈ લેવાના છે અને દૂધ સાથે ઉકાળી પીવામાં આવે તો પથરીની અંદર એકદમ રાહત થઈ જાય છે. ત્યારબાદ બે નંબરનો પ્રયોગ છે એ સુશ્રુત ઋષવેદ દ્વારા આપવામાં આવેલો છે. સોજા બાબતની જો કોઈ વ્યક્તિને સોજા બાબતની સમસ્યા હોય તો સાટોડીના મૂળનો કવાથ સૂંઠ સાથે જો પીવામાં આવે તો ગમે એવા સોજા હોય તે એકદમથી ઉતરી જાય છે. ત્યારબાદ ત્રણ નંબરનો જો આપણે પ્રયોગ જોઈએ તો સુશ્રુત દ્વારા તાવ માટે આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવેલો હોય ત્યારે સાટોડીના મૂળ લઈ લેવાના છે, પાણી સાથે વ્યવસ્થિત ઉકાળી લેવાના છે અને તેને દૂધ સાથે જો પીવામાં આવે તો આ તાવ બાબતની સમસ્યા છે કે અનેક પ્રકારના જે દર્દો છે તેમાં રાહત મળે છે. ત્યારબાદ વાઘભટ નામના વેદ છે ને ચાર નંબરનો પ્રયોગ આપેલો છે ગરડા વ્યક્તિને જુવાન થવા માટે. એટલે જે વ્યક્તિની ઉંમર મોટી થવા થતી હોય તો પણ જો એમાં વૃદ્ધાવસ્થા ન આવે તેની માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. તો સાટોડીનું મૂળ બે તોલા લઈ લેવાનું છે, એનું ચૂર્ણ લઈ લેવાનું છે અને બે મહિના કે એક વર્ષ, બે મહિના ત્રણ મહિના કે એક વર્ષ દૂધ સાથે જો પીવામાં આવે તો ગરડો માણસ છે એ જુવાન બની જાય છે અને આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. અને શારીરિક રીતે, માનસિક રીતે અને શરીરને તંદુરસ્ત બનાવતી વનસ્પતિ છે. ત્યારબાદ પાંચ નંબરની અંદર જોઈએ તો હારિત વેદ દ્વારા આ પ્રયોગ આપવામાં આવેલો છે ઊંઘ લાવવા માટે. એટલે કોઈ વ્યક્તિને ઊંઘ ના આવતી હોય તો સાટોડીના મૂળ છે એનો કવાથ પીવામાં આવે તો સારી રીતની ઊંઘ આવી જાય છે. આપણે છ નંબરનો જો પ્રયોગ જોઈએ તો ભ્રાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે. કોઈ વ્યક્તિને સંધિવાના સોજા બાબતની સમસ્યા હોય તો ચૂંઠનું ચૂર્ણ સાટોડીનું મૂળનો કવાથ સાથે સાત દિવસ સુધી પીવામાં આવે તો સંધિવાના જે સોજા છે એમાં એકદમ રાહત થઈ જાય છે. ત્યારબાદ સાત નંબરનો જે પ્રયોગ છે એ ભાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે. અને આંખ બાબતની કોઈ પણ જો સમસ્યા હોય તો આ જે વનસ્પતિ છે ખૂબ જ મહત્ત્વના કામ કરે છે. હવે આપણે એના પ્રયોગ બાબતની વાત કરીએ તો સાટોડીનું મૂળ દૂધમાં ઘસી અને આંખમાં લગાડવાથી ચળ ખુજલી મટી જાય છે. ત્યારબાદ સાટોડીનું મૂળ મધ સાથે ઘસીને લગાડવામાં આવે, આંખમાં લગાડવામાં આવે તો પાણી જો નીકળતું હોય તે બંધ થઈ જાય છે. સાટોડીનું મૂળ ઘી સાથે ઘસીને આંખમાં જો આંજવામાં આવે તો ફૂલું મટી જાય છે. સાટોડીના મૂળને તેલ સાથે ઘસીને જો લગાડવામાં આવે તો અંધાપો મટે છે. સાટોડીના મૂળને કાંજી સાથે જો ઘસીને લગાડવામાં આવે તો રતાંધળાપણું છે એ મટી જાય છે. તો આંખના તમામ જે રોગો છે અને આંખોને સાફ કરતી આ વનસ્પતિ છે એટલે આંખો માટે ખૂબ જ ઉપયોગી આ વનસ્પતિ છે. ત્યારબાદ આઠ નંબરની અંદર જોઈએ તો સોઢલ દ્વારા
આ પ્રયોગ આપવામાં આવેલો છે. યોનિશૂળની અંદર જો કોઈ સ્ત્રીને યોની બાબતની દુખાવો કે થતો હોય તો સાટોડીના પાન લઈ લેવાના છે અને આ પાનને મચકોડી અને લેપ કરી નાખવાનો છે. આ લેપ જો યોની ફરતે લગાડવામાં આવે તો ગમે એવા યોનિના દર્દો હોય તે એકદમ રાહત થઈ જાય છે. ત્યારબાદ 2 નંબરનો જે પ્રયોગ છે એ વેદ મનોરમા દ્વારા આપવામાં આવેલો છે. સુખેથી પ્રસવ કરાવવા માટે જ્યારે કોઈ સ્ત્રીને પ્રસવ બાબતની તકલીફ હોય ત્યારે એ સાટોડીનું મૂળનું ચૂર્ણ તેલ સાથે મેળવી યોનિ ઉપર જો ચોપડવામાં આવે તો સુખેથી પ્રસવ થઈ જાય છે અને સમસ્યા પ્રસવ બાબતની હોય તેમાં રાહત થઈ જાય છે. તો આ જે સાટોડી વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્ત્વની છે અને અલગ અલગ રીતે આયુર્વેદમાં ઉપયોગી છે. ખાસ કરીને આ જે સાટોડીના મૂળ છે એ આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો મિત્રો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષો બાબતના વિડીયો તેમજ એની આયુર્વેદિક ઉપયોગીતા વેદો દ્વારા જે આપવામાં આવેલી છે, અલગ અલગ વેદો દ્વારા જે પ્રયોગ કરવામાં આવેલા છે અને આજમાવ્યા બાદ આ પ્રયોગને લખવામાં આવેલા છે એની કાપલી સાથે એટલે કે પુરાવા સાથે આપણે આ વિડીયો બનાવીએ છીએ અને આગળ પણ આયુર્વેદિક વનસ્પતિ અને એની ઉપયોગીતા વિડીયો બનાવતા રહીશું. આપણે આ ચેનલમાં આપણો જે વનવગડો છે એ ચેનલમાં 100 કરતાં પણ વધારે વિડીયો મૂકેલા છે અને હજી ને હજી આગળ પણ વિડીયો મૂકતા રહીશું. જો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અવનવા વનસ્પતિના વિડીયો જોવા માગતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવો.